तो आज 10 वाग्या सुधी में क्या वरसाद थशे जाणी लो। रात्र 10 वाग्या सुधी में 24 जिल्ला में वरसाद की आगाही छे। कच्छ बनासकांठा में वरसाद की आगाही छे। जूनागढ़ अमरेली भावनगर में पण वरसी शके छे वरसाद। दक्षिण गुजरात में पण भारे वरसाद की आगाही करवामां आवी छे। रात्र 10 वाग्या सुधी में 24 जिल्ला में वरसाद थवानो छे। अत्यार सुधी में 154 जगह अत्यारे वरसाद जोवा मळी रह्यो छे। 10 वागे सुधी में 24 जिल्ला में वरसाद नी आगाही छे। अत्यार सुधीनो जो बात करिए तो 154 तालुका में वरसाद छे। 12 कलाक में ज 154 तालुका में वरसाद अने 10 वाग्या सुधी में 24 जिल्ला माटे वरसाद नी आगाही छे। ग्राउंड जीरो पर न्यूज 18 गुजराती। गिर सोमनाथ पर गर्जी मेघ राजा ने काज। गिर सोमनाथ पर मेघ राजा थया ओड़खोड़। મોડી રાતથી ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠામાં ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે। ખાસ કરીને સૂત્રાપાડા અને કોડીનાર પંથકની અંદર ધમાકેદાર મેઘરાજાએ બેટિંગ કરી છે। સૂત્રાપાડામાં એક રાતમાં 10 ઇંચથી વધુ વરસાદ। કોડીનારમાં માત્ર 7 જ કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ। જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય। તો સૂત્રાપાડામાં 16 કલાકમાં 12.6 ઇંચ વરસાદ પડ્યો છે। ગઈકાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ થંભવાનું નામ નથી લઈ રહ્યો। કોડીનારમાં 16 કલાકમાં 13.6 ઇંચ વરસાદ છે। દ્વારકાના કલ્યાણપુરમાં 36 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। અને આકાશી દ્રશ્યો ફક્ત આપણને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર। ડ્રોનથી લેવાયેલા આ દ્રશ્યો છે અને કયા પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ફક્ત ને ફક્ત આપને ન્યૂઝ 18 ગુજરાતી પર જોવા મળશે। આકાશી દ્રશ્યો ડ્રોનથી લેવાયેલા આ દ્રશ્યો, ચારે તરફ પાણી જ પાણી છે। ખેતરો પાણીની અંદર ડૂબી ગયા છે, રસ્તાઓ શોધે જડે તેમ નથી। તો આ દ્રશ્યોમાં ફક્ત બે જ વસ્તુ આપણે દેખાઈ રહી છે, એક તો લીલોતરી ઝાડ દેખાઈ રહ્યા છે અને બીજું પાણી દેખાઈ રહ્યું છે। ગીર સોમનાથમાં કઈ રીતે સર્જાય છે જળબંબાકારની સ્થિતિ, એનો આકાશી નજારો માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર આપને જોવા મળશે। આ દ્રશ્યો ગીર સૂત્રાપાડાના છે। સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે આ રીતે સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્યો જોઈને એવું જ કહી શકાય કે જ્યાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે। ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદનું સતત કવરેજ અને આકાશી ડ્રોનની મદદથી સૂત્રાપાડાની આ તસવીરો આપના સુધી ફક્ત પહોંચાડી રહ્યું છે, તો ન્યૂઝ 18 ગુજરાતી પહોંચાડી રહ્યું છે। લાટી ગામે નાળિયેરીના બગીચા, મગફળીનો પાક બધું જ પાણીમાં જોવા મળી રહ્યું છે। જે રીતે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આકાશી આ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। સૂત્રાપાડા પર વરસાદી આફતના આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો આપને ક્યાંય નહીં જોવા મળે, ફક્ત ને ફક્ત ન્યૂઝ 18 ગુજરાતી પર આપને જોવા મળશે। જે દ્રશ્યો આપ નજર કરશો, જ્યાં જ્યાં નજર જશે દૂર સુધી ફક્ત ને ફક્ત આપને પાણી જોવા મળશે। ખેતરો પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યા છે, કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં હશે આપ સમજી શકો છો। સૂત્રાપાડામાં પણ વરસાદથી જળબંબાકાર છે, મેઘરાજા ઓળખોળ થતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આકાશી દ્રશ્યો સૂત્રાપાડાની ગાયત્રી સોસાયટીના છે કે જ્યાં વરસાદી પાણીની અંદર આ સોસાયટી છે।
समग्र सौराष्ट्र पंथक नी अंदर मेघराजा बारे मेघ खांगा थया होय ते प्रकार नी स्थिति जोवा मळी छे। न्यूजीलैंड टीम पहुंची छे गीर सोमनाथ जिला ना सूत्रापाड़ा विस्तार नी अंदर। आप जोई सको छो के आकाशी दृश्यो तेनी अंदर अनेक शहरो अने गामडाओ छे ते पाणी मां गरकाव थई गया छे। तो साथे ज अनेक गामना जे खेडूतो छे तेने मोटी हालाकी अने परेशानी पण अहीं जोवा मळी रही छे, कारण के अनेक गामो आ रीते पाणी मां डूब जोवा मळी रह्या छे। तो अनेक हजारो हेक्टर खेती नी अंदर पण पाणी छे ते फरी वळ्या छे। हजू पण तंत्र नथी पहोंच्युं, परंतु तेनी साथे ज पहेला न्यूजनी टीम छे आ ग्राउंड रिपोर्ट छे ते आपने बतावी रही छे। अने जे सूत्रापाड़ा विस्तार छे तेनी अंदर मात्र हवे मेघराजाए अहीं विराम लीधो छे, परंतु चोक्कस ए मानी शकाय के अविरत वरसाद छे ते वरसी रह्यो छे। अने अविरत वरसादने कारणे लोकोमां छे ते हालाकी छे ते जोवा मळी रही छे। अने आ आकाशी दृश्यो कदाच ना भूतोना भविष्ય ए रीतना दृश्यो छे आज न्यूजनी टीम छे आपने बतावी रही छे सूत्रापाड़ा विस्तारना सूत्रापाड़ा शहेरना। कारण के सोरठ पंथकमां एमां પણ સૌથી વધુ જૂનાગઢ ગીર સોમનાથ સૂત્રાપાડા કોડીનાર આ તમામ જિલ્લા વિસ્તારોની અંદર મેઘરાજા છે તે મહેરબાન તો થયા છે, પરંતુ લોકોને પણ હાડમારી અને પરેશાની પણ જોવા મળી રહી છે। તો ગીર સોમનાથ જિલ્લા પર મેઘરાજાએ અનરાધાર હેતુ વરસાવ્યું, પરંતુ સાથે જ મેઘરાજા આફત બનીને વરસ્યા છે। જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા છે। સવાર સુધીમાં તો મેઘરાજાએ સાંભળેલા ધાર વરસાદ વરસાવી દીધો સમગ્ર જિલ્લો અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે। ગીર સોમનાથ પંથકમાં પાણી સામે જિંદગી પણ લાચાર થતી દેખાય છે। સૂત્રાપાડામાં 9 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। કુડીનારમાં 7-8 કલાકમાં 8 ઇંચ વરસાદ છે। બીજી તરફ વેરાવળ સોમનાથમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। 6 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ છે અને ભારે વરસાદ શરૂ થતા લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા। ફરી હાઈવે પર પાણી ફરી વળ્યા, વાહન ચાલકો પણ પરેશાન દેખાયા, કારણ કે ખેતરમાં પાણી છે, રસ્તા પર પાણી છે, લોકોના ઘરની બહાર પણ પાણી જ પાણી છે। તો હાઈવે પર પાણીના દ્રશ્યો છે। સૂત્રાપાડાની વાત આપણે કરીએ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભફ ફાટ્યું છે, જેના કારણે સૂત્રાપાડાનું વાવડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। બસ સ્ટેન્ડથી વાવડી ગામ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો વાવડી ગામ ચોતરફ બસ પાણી જ પાણી છે, આ ગામની આસપાસ પાણી પાણી છે। દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને પણ હાલાકી ભોગવવી પડી હતી। એમ્બ્યુલન્સ પણ દર્દીને લેવા આવી હતી જે અસ્વસ્થ હતા, પરંતુ તેઓએ પણ આ પાણીની વચ્ચેથી જ પસાર થઈને જવું પડ્યું હતું। ન્યૂઝ 18ની ટીમ પણ અસરગ્રસ્ત ગામમાં પહોંચી હતી અને ત્યાંનો હાલ આપને બતાવી રહી છે। તો ગ્રાઉન્ડ ઝીરો પર અમે પહોંચ્યા છે, ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અને ત્યાંનો હાલ અમે જે જોયો તે આપના સુધી અમે પહોંચાડ્યો છે। તો ન્યૂઝ 18ની ટીમ સતત ગીર સોમનાથના અસરગ્રસ્ત ગામોમાં પહોંચી રહી છે અને પ્રશ્નાવડા માલાશ્રમ ગામની ગામમાં પણ પહોંચી હતી। આ ગામની અમે મુલાકાત લીધી હતી। ન્યૂઝ 18ના કેમેરામાં પ્રશ્નાવડા માલાશ્રમ વરસાદી તારાજીના દ્રશ્યો કેદ થયા છે। 10 ઇંચથી વધુ વરસાદ વરસી જતા શહેર અને ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। પાણી ભરાઈ જતા આખું ગામ પાણીમાં ફેરવાઈ ગયું। નદી નાળા ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતા જોવા મળ્યા, તો પાણી તેનું જોર બતાવી રહ્યું છે। સૂત્રાપાડા અને કુડીનાર શહેર તથા પંથકમાં જળ બંબાકારની સ્થિતિ છે। સૂત્રાપાડાના હાથા દેવવાડી વિસ્તાર પાણી ભરાયા છે। આ વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે સૂત્રાપાડાથી ઉમરી ગામ તરફ જતો રસ્તો બંધ થઈ ગયો। સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઈ જતા બંને તરફ વાહનોની લાંબી લાઇન લાગી હતી। સૂત્રાપાડાનું મટાણા ગામ બેટમાં ફેરવાઈ ગયું। 10 ઇંચથી વધુ વરસાદથી ચારે તરફ પાણી જ પાણી છે। ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ગામને જોડતા બ્રિજ પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, તો બંને કાંઠે ઉભેલા લોકો પણ એ જ રાહ જોતા હતા કે ક્યારે પાણી ઓસરે ને ક્યારે તેઓ આ રસ્તો પસાર કરે। રાતથી લઈ બપોર સુધીમાં ધોધમાર વરસાદના કારણે મટાણા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। તો દરિયા કિનારે પણ ભારે વરસાદને લઈ ગામડાઓથી લઈ અને દરિયા કિનારાના જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। તો શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે। ગામને જોડતા બ્રિજ પણ પાણીની અંદર ડૂબી ગયા છે। તો ગીર સોમનાથમાં સાંભળેલા ધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે। તો કોડીનારના સરખડી ગામે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા। સરખડી ગામની શેરીઓમાં નદીઓ વહેતી
જોવા મળી હતી। તો સરખડીના આ દ્રશ્યો છે। ગામની અંદરથી જાણે કે નદી વહી રહી છે, લોકોના ઘરની પાસેથી પાણી વહી રહ્યું છે, તો સતત પાણીનો પ્રવાહ વહેતો જોઈ શકાય છે। કોડીનારના ગામ બેટમાં ફેરવાઈ ગયા છે અને ત્યાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચેલું છે અને તમામ જે આ વિસ્તારો છે તેના દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યું છે। ગીર સોમનાથમાં મોડી રાતથી જ સાર્વત્રિક વરસાદ, કોડીનાર અને સુત્રાપાડામાં જળબંબાકારની સ્થિતિ છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। મલાશ્રમ ગામે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જાણે કે ગામની વચ્ચેથી નદી વહી રહી છે। તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ગીર સોમનાથમાંથી ભારે વરસાદ વરસ્યો હતો। વેરાવળ કોડીનાર હાઈવે પર વરસાદી પાણી ભરાયા અને આથી વેરાવળ કોડીનાર હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો। બંને કાંઠે લોકો ઉભેલા હતા, જેસીબીની મદદથી રસ્તો પણ ક્લિયર થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ ન હતી। વાહનોનો ખડકલો થઈ ગયો હતો ત્યાં, કારણ કે લોકો આગળ વધી શકે તે પ્રકારની પરિસ્થિતિ જ ન હતી। વેરાવળ કોડીનાર હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। તો વેરાવળ કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઈવેના કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા। વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો। બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ। ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રાહદારીઓ પણ જોખમી રીતે આ બ્રિજ પસાર કરવા માટે મજબૂર છે। જોકે તંત્રએ સીધી સૂચના આપેલી છે કે જ્યારે પણ પાણીનું વહેણ હોય, જ્યારે પાણી વધારે હોય તો રસ્તાઓ પસાર ન કરવા। તો ગીર સોમનાથની નાળી નદીમાં પણ અતિભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું છે। નદીના પાણી જે છે તે રસ્તા પર ફરી વળ્યા છે। તો આપ એક તરફ જોઈ શકો છો, બ્રિજ છે, બીજી તરફ નદીના પાણી વહી રહ્યા છે। પાણીનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે, કારણ કે નવા નીર આવ્યા છે સતત વરસાદના કારણે। ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો। કોડીનારના મૂળ દ્વારકા ગામમાં પણ નદી વહી રહી છે। ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ છે। સરખડી ગામમાં વરસાદી પાણી ભરાયેલા છે। ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠામાં ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે। ખાસ કરીને સુત્રાપાડા અને કોડીનાર પંથકની અંદર ધમાકેદાર મેઘરાજાએ બેટિંગ કરી છે। હું આપના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે આપ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વરસાદ પડ્યો છે તેમને કારણે ચારેકોર પાણીના તારાજીના જે દ્રશ્યો છે તે સર્જાયા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ કોઈ નદીના દ્રશ્યો નથી, પરંતુ જે ખેતરોની અંદરથી, ખેડૂતોના ખેતરોના અંદરથી જે પાણીનો પ્રવાહ વહેતો હોય છે અને તે પાણી અહીં ભેગું થઈ રહ્યું છે। કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકનો આ વિસ્તાર છે અને આ ગ્રામ્ય પંથકની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદને કારણે અનેક ગામોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે, તો અનેક રસ્તાઓ છે તે પણ બ્લોક થયા છે અને તેમને કારણે વાહન ચાલકોને પણ મોટી સમસ્યા ઊભી થઈ છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। વરસાદની સંભાવનાને લઈ સરકાર